નમસ્કાર મિત્રો હું કૈલાશકુમાર આપસોનું સ્વાગત કરું છું મારું બનાસ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોની અંદર આપણે સીઆરપી સીને લગતા મોસ્ટ ટાઈમ બી પચાસ પ્રશ્નો જોઈશું મિત્રો ઘણા ટાઈમથી કોમેન્ટ આવતી હતી કે સીઆરપી વિશે વિડીયો બનાવો તો આજના વિડીયોની અંદર મેં પચાસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો બનાવ્યા છે સીઆરપી વિશેના તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલો પ્રશ્ન છે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો તો કે એક ચાર ઓગણીસો ચુમોતેર એટલે કે પહેલી એપ્રિલ ઓગણીસોને ચુમોતેરથી અમલમાં આવ્યો પ્રશ્ન નંબર બે જોઈએ ફોજદારી કાર્યરતી અધિનિયમ કેટલા પ્રકરણો અને કલમો છે એટલે કે સીઆરપીસીમાં કેટલા પ્રકરણો અને કલમો છે તો કે સાડત્રીસ પ્રકરણ અને ચારસો ને કલમો છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ફોજદારી કાર્યરતી અધિનિયમ ઓગણીસો ને કયા રાજ્યમાં લાગુ પડતો નથી તો જમ્મુ અને કાશ્મીરમાં લાગુ નથી પડતો પ્રશ્ન નંબર ચાર જોઈએ ફોજદારી કાર્યરતી અધિનિયમ ઓગણીસો ને કઈ કલમ મુજબ વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે તો કલમ બે મુજબ પ્રશ્ન નંબર પાંચ જોઈએ સી મુજબ મેટ્રોપોલિટન વિસ્તારમાં કોને કહેવાય સીઆરપીસી મુજબ મેટ્રોપોલિટન વિસ્તાર કોને કહેવાય તો જે નગરની વસ્તી દસ લાખ કરતાં વધારે હોય તે વિસ્તારને મેટ્રોપોલિટન વિસ્તાર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ જોઈએ સી આર કયા પ્રકરણમાંથી ફોજદારી અદાલતોની રચના અંગે જોગવાઈ કરવામાં આવી છે તો કે પ્રકરણ બે ફોજદારી અદાલતોની અદાલતોની રચના કરવામાં આવી છે પ્રશ્ન નંબર સાત જોઈએ સી આર કઈ કલમ મુજબ ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે તો કલમ બે મુજબ સીઆરપીસીની કલમ બે મુજબ ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે જો મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો અથવા ઉપયોગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર આઠ જોઈએ સી આરપીસીની કઈ કલમમાં મેટ્રોપોલિટન વિસ્તારો વિશે જોગવાઈ કરવામાં આવી છે તો કલમ નંબર આઠની અંદર પ્રશ્ન નંબર નવ જોઈએ મેટ્રોપોલિટન વિસ્તાર કોણ જાહેર કરી શકે છે તો કે રાજ્ય સરકાર રાજ્ય સરકારે મેટ્રોપોલિટન વિસ્તાર જાહેર કરી શકે છે નોન કોગ્નિજેબલ ગુનાની તપાસોનો હુકમ કોની પાસેથી મેળવી શકાય ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સામેથી મેળવી શકાય છે પ્રશ્ન નંબર અગિયાર જોઈએ સી આર કઈ કલમ સેશન સેશન્સ કોર્ટ અંગે જોગવાઈ કરવામાં આવી છે તો કે કલમ નંબર નવ અંગે પ્રશ્ન નંબર બાર જોઈએ સેશન્સ જજની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે સેશન જજ હોય તેમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે હાઈકોર્ટ દ્વારા પ્રશ્ન નંબર તેર જોઈએ સી આર કઈ કલમમાં આસિસ્ટન્ટ જજની જોગવાઈ કરવામાં આવી છે તો કે કલમ નંબર દસમાં પ્રશ્ન નંબર ચૌદ જોઈએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે હાઈકોર્ટના દ્વારા પ્રશ્ન નંબર પંદર જોઈએ સેશન્સ અદાલતની સ્થાપના કોના દ્વારા કરાય છે સેશન્સ અદાલતની સ્થાપના કોના દ્વારા કરાય છે તો કે રાજ્ય સરકાર દ્વારા પ્રશ્ન નંબર સોળ જોઈએ આસિસ્ટન્ટ સેશન જજ અથવા એડિશનલ સેશન જજની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે હાઈકોર્ટ દ્વારા પ્રશ્ન નંબર સત્તર જોઈએ સીઆરપીસીની કઈ કલમમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અદાલત અંગે જોગવાઈ કરવામાં આવી છે તો કે કલમ નંબર અગિયાર મુજબ પ્રશ્ન નંબર અઢાર જોઈએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે તો કે રાજ્ય સરકાર દ્વારા પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વધારાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જોગવાઈ મેજિસ્ટ્રેટની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે તો કે કલમ નંબર બાર હેઠળ પ્રશ્ન નંબર વીસ જોઈએ સી આરપીસીની કઈ કલમમાં સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પદ અંગેની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ નંબર તેરની અંદર સીઆરપીસીની કઈ કલમમાં સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પદ પદ અંગેની જોગવાઈ કરવામાં આવી છે તો કે કલમ નંબર તેર મુજબ પ્રશ્ન નંબર એકવીસ જોઈએ સીઆરપીસી સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની વિનંતીથી હાઈકોર્ટ બી કરી શકે છે પ્રશ્ન નંબર બાવીસ જોઈએ સીઆરપીસીની કઈ કલમ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હકુમત અંગે જો જોગવાઈ કરવામાં આવી છે તો કે કલમ નંબર ચૌદ મુજબ પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોને આધીન છે તો કે સેશન જજને આધીન છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોને આધીન છે તો સેશન્સ જજને જજને આધીન છે પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે તો કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે પ્રશ્ન નંબર પચીસ જોઈએ સી આર કઈ કલમમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અદાલત અંગેની જોગવાઈ કરવામાં આવી છે તો કે કલમ નંબર સોળની અંદર પ્રશ્ન નંબર છવ્વીસ જોઈએ મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈએ સીઆરપીસીની કઈ કલમમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તથા વધારાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અંગેની જોગવાઈ કરવામાં આવી છે તો કે કલમ નંબર સત્તર મુજબ પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈએ સી આરપીસીની કઈ કલમ મુજબ સીઆરપીસીની કઈ કલમમાં સ્પેશિયલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અંગે જોગવાઈ કરવામાં આવી છે સ્પેશિયલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અંગેની જોગવાઈ કલમ નંબર અઢારમાં કરવામાં આવેલ છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈએ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોને આધીન છે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોને આધીન છે સેશન્સ જજને આધીન છે પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ સી આર કઈ કલમ મુજબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અંગેની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ નંબર વીસ મુજબ પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોના દ્વારા થાય છે તો કે રાજ્ય સરકાર દ્વારા થાય છે પ્રશ્ન નંબર બત્રીસ જોઈએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ઓડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નિમણૂક કોના દ્વારા થાય છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ઓડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નિમણૂક કોના દ્વારા થાય છે તો કે રાજ્ય સરકાર દ્વારા પ્રશ્ન નંબર તેત્રીસ જોઈએ કબુલાતના નિવેદનો નોંધવા માટે કયા મેજિસ્ટ્રેટની જરૂર પડે છે કબૂલાતના નિવેદનો નોંધવા માટે કયા મેજિસ્ટ્રેટની જરૂર પડે છે તો કે જ્યુડિશિયલ અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની જરૂર પડે છે પ્રશ્ન નંબર ચોત્રીસ જોઈએ મામલતદાર કયા પ્રકારનો મેજિસ્ટ્રેટ કહેવાય છે તો કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવાય છે મામલતદાર પ્રશ્ન નંબર ચોત્રીસ જોઈએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોને આધીન ગણવામાં આવે છે તો કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આધીન ગણવામાં આવે છે પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ સી આર કઈ કલમ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની સત્તાઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે તો કે કલમ નંબર બાવીસ મુજબ પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈએ સી આર કઈ કલમ પબ્લિક પ્રોસિક્યુટર અંગેની જોગવાઈ કરવામાં આવે છે સીઆરપીસીની કઈ કલમ મુજબ પબ્લિક પ્રોસિક્યુટર અંગેની જોગવાઈ કરવામાં આવે છે તો કે કલમ નંબર ચોવીસ અંગે મિત્રો આ ખાસ આઈમબી કલમ છે કલમ નંબર ચોવીસ પબ્લિક પ્રોસિક્યુટર અંગેની જોગવાઈ પ્રશ્ન નંબર આડત્રીસ જોઈએ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂંક કોણ કરે છે તો કે રાજ્ય સરકાર કરે છે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક પ્રશ્ન નંબર ઓગણચાલીસ જોઈએ શું પોલીસ અધિકારી સીઆરપીસી હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા ધરાવતો હોય તેને પકડવા ભારતના કોઈ પણ જગ્યાએ તેનો પીછો કરી શકે તો કે હા તે પીછો કરી શકે ભારતનો કોઈ બી જગ્યાએ કલમ નંબર ચાલીસ જોઈએ સીઆરપીસીની કઈ કલમમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે તો કે કલમ નંબર પચીસ મુજબ પ્રશ્ન નંબર એકતાલીસ જોઈએ મિત્રો સીઆરપીસીની કયા પ્રકરણમાં અદાલતોની સત્તાઓ અંગેની ચર્ચા કરવામાં આવી છે તો કે પ્રકરણ નંબર ત્રણમાં અદાલતની સત્તાની ચર્ચા કરવામાં આવી છે પ્રશ્ન નંબર બેતાલીસ જોઈએ સોળ વર્ષથી નીચેના બાળકોએ ગુનો કર્યો હોય તો આવા ગુનાની સુનવણી કયા જજ દ્વારા થઈ શકે છે તો કે જીપ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા ચિલ્ડ્રન એક્ટ ઓગણીસોને સાઠ હેઠળ સ્થાપાયેલી અદાલતના જજ આગળ પ્રશ્ન નંબર તેતાલીસ જોઈએ સેશન્સ જજ દ્વારા કાયદા મુજબ ફરમાવાયેલી મોતની સજા કોની બહાલીને આધીન રહેશે તો કે હાઈકોર્ટના હાઈકોર્ટને આધીન રહેશે પ્રશ્ન નંબર ચુમ્માલીસ જોઈએ મોતની અથવા આજીવન કેદ અથવા દસ વર્ષ કરતાં વધુ સમયની કેદની સજા અંગે કયા જજ પાસે સત્તા છે તો કે સેશન જજ અને વધારાના સેશન જજ પ્રશ્ન નંબર પિસ્તાલીસ જોઈએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેટલા વર્ષ સુધીની કેદની સજા ફરમાવી શકે તો કે સાત વર્ષ સુધીની કેદની સજા ફરજાવી શ ફરમાવી શકે છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રશ્ન નંબર છેતાલીસ જોઈએ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કેટલા વર્ષ સુધીમાં કેદ અથવા કેટલા રૂપિયા સુધી દંડ અથવા બંને પ્રકારની સજા ફરમાવી શકાય છે તો કે ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દસ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને ફરમાવી શકે છે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પ્રશ્ન નંબર સુડતાળીસ જોઈએ સેકન્ડ મેજિસ્ટ્રેટ કેટલા વર્ષ સુધીના કેદ અથવા રૂપિયા કેટલા રૂપિયા સુધીનો દંડ અથવા બંને બંને પ્રકારની સજા ફરમાવી શકે જોકે એક વર્ષ સુધીની કેદ અથવા પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને જે ફરમાવી શકે છે સેકન્ડ મેજિસ્ટ્રેટ પ્રશ્ન નંબર અડતાળીસ જોઈએ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સત્તા કોના સમકક્ષ છે તો કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના સમકક્ષ છે પ્રશ્ન નંબર ઓગણપચાસ જોઈએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સત્તા કોના સમકક્ષ છે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સત્તા કોના સમકક્ષ છે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટની સમકક્ષ છે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સત્તા પ્રશ્ન નંબર પચાસ જોઈએ જો ગુનેગારને દંડની સજા ફરવામાં આવેલી હોય ત્યારે જો તે ગુનેગારને દંડ ન ભરે તો તેને કેદની સજા કરવી અનિવાર્ય સી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો કે કલમ નંબર ત્રીસ મુજબ તો ઉમીદ છે મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને આ મિત્રો સીઆરપી વિશે તમે જો બીજો ભાગ બી જોવા માંગતા હો તો કોમેન્ટમાં જણાવી દેજો તો હું બીજો ભાગ બી બનાવી લઈશું આ સીઆરપી વિશેનો જેની અંદર આપણે મોસ્ટ ટાઈમ કલમોનો ખાસ કરીને સમાવેશ કરીશું તો મિત્રો ચાલો મળીએ કોઈ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત